નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું આણંદ પરદેવ એમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપને ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. તો આપણે સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 6 સુધી ચર્ચા કરેલી, હવે પ્રશ્ન નંબર 7 ની ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 7 એની અંદર જુઓ, 1/3 × 6 × 1/4 ની 1/3 × 6 × 4/4 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. અહીં જુઓ, દાખલાની ગણતરી કયા ગુણધર્મના આધારે કરવાની છે તે તમારે જોઈને કહેવાનું છે અને ગણતરી કરી બતાવવાની છે. તો અહીં જુઓ, 1/3 × 6 × 4/4 = 1/3 × 6 × 4/4. અહીં જુઓ, બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ બનાવેલું છે અને અહીં પ્રથમ અને બીજી સંખ્યાનું જૂથ બનાવેલું છે, બરાબર. હવે જુઓ, અહીં કયા ગુણધર્મનો ઉપયોગ કરીએ? તો અહીં જુઓ મિત્રો, જોઈને પણ કહી શકાય કે જૂથના ગુણધર્મના ઉપયોગથી સરળતાથી ગણતરી કરી શકાય. તો જુઓ મિત્રો, અહીં 1/3 × 6 × 4/4 છે, તો 6 × 4 = 24/3 બરાબર 6 × 1 = 6/3 × 4/4. અહીં જુઓ, બે સંખ્યા વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તેથી છેદ પૂરતો હોય તો ઉડાડવાનો. તો અહીં 3/8 = 24 બરાબર, અને 3 × 2 = 6. જો 8 × 1 = 8, 3 × 1 = 3 બરાબર, 4 × 2 = 8, 3 × 1 = 3. અહીં જુઓ, બંને બાજુ પરિણામ કેવું થાય છે? સમાન થાય છે. તો આવી ગયો, તમે ગણતરી કરી કયા ગુણધર્મના આધારે કરી? તો જૂથના ગુણધર્મના આધારે કરી. તો અહીંયા તમે તમારો જવાબ લખી શકો છો કે ઉપરની સંખ્યાની ગણતરી કરવા ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીશું. જે ગુણધર્મનો ઉપયોગ કર્યો હોય એ ગુણધર્મ તમારે લખવાનો રહે, બરાબર. હવે જુઓ, આપણે પ્રશ્ન નંબર 8 ની અંદર શું 8, 9 એ સંખ્યા -1.1 નો વ્યસ્ત છે? અહીં જુઓ, 8, 9 એ સંખ્યા -1.1 નો વ્યસ્ત છે. અહીંયા તમે સમજી વિચારીને જવાબ આપવો પડે. આપણે અગાઉ જે સંખ્યાની વ્યાખ્યાની ચર્ચા કરી, જો બે સંખ્યાઓનો ગુણાકાર 1 થતો હોય તો એ બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. તો અહીંયા જુઓ, આ 8, 9 એ સંખ્યા -1.1 નો વ્યસ્ત છે, તો આપણને ગુણાકારની ક્રિયા દ્વારા સમજૂતી મેળવીને ચકાસણી કરીએ. તો જુઓ, આ બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો 8, 9 × -1.1 અહીંયા 8, 9 × 8 = 8, 9 −9 અહીંયા જુઓ, 9, 1, 9, 8, 1, 8 અહીંયા જુઓ, 1 × −1 જવાબ શું થાય? −1 + −1 = 1. અહીં જુઓ, ગુણાકાર કેટલો થાય છે? −1. તો અહીંયા આપણને વ્યસ્ત સંખ્યામાં ગુણાકાર કેટલો જોઈએ? 1 જ હોવો જોઈએ. તો એ બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત કહેવાય. અહીં જવાબ −1 થાય છે, તેથી આપણે લખી શકીએ કે 8, 9 એ −1.1 નો વ્યાસ નથી. હવે જો આપણે પ્રશ્ન નંબર 9 ની ચર્ચા કરીએ, તો પ્રશ્ન નંબર 9 ની અંદર શું છે? શું 0.3 એ 3.1 નો વ્યાસ છે? તો આપણે અગાઉ આ દાખલાની ચર્ચા કરી, એના આધારે આપણે આ દાખલાનો જવાબ શોધવાનું છે. તો જુઓ, કેમ અથવા કેમ નહીં તમારે એનું કારણ પણ આપવાનું છે. અહીં જુઓ, બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર આપણે અગાઉ શીખ્યા, બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? 1 થાય, બરાબર. હવે જુઓ, એ બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ એટલે કે 0.3 × 3.1 બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ. અહીં જુઓ, 0.3 છે તો 3/10 લખી શકાય, ગુણ્યા 3 × 9 = 10/3. અહીં જુઓ, બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ, અહીંયા છેદ ઉડાડીએ, 3 × 1 = 3, 10 × 1 = 10. 1 × 1 જવાબ કેટલો થાય છે? 1. જો પરિણામ 1 મળતું હોય તો
એ બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે એમ કહી શકાય. હવે જો મિત્રો 0.3 અને 3 પૂર્ણાંક એક તૃતીયાંશનો વ્યાસ છે, બરાબર. હવે જો આગળ પ્રશ્ન નંબર 10 ની ચર્ચા કરીએ તો જો મિત્રો આપણે પરીક્ષાની અંદર પેપર આપીએ તો એક એક ગુણના પ્રશ્નો એ મહત્વના હોય છે, કારણ કે એક એક ગુણના પ્રશ્નની અંદર એ તમારે રોકડિયા માર્ક્સ હોય એની અંદર તમારો એક પણ માર્ક્સ ન કપાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો એ જો આપને એક એક માર્ક્સના પ્રશ્નના જવાબ આપતી વખતે ખૂબ ધ્યાનથી આના જવાબ આપવાના હોય છે, જેથી આપણે ગણિતના પેપરની અંદર સારા ગુણ મેળવી શકીએ. તો એ જો પ્રશ્ન નંબર 10નો પહેલો પ્રશ્ન, એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. આપણે આગળ વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા સમજાવી એ વખતે ચર્ચા કરેલી કે એવી કઈ સમય સંખ્યા છે કે જેનો વ્યસ્ત નથી. તો અહીં જો મિત્રો અહીં 0 ની વ્યસ્ત સંખ્યાનું કોઈ અસ્તિત્વ નથી, બરાબર. તો 0 એ એવી સમય સંખ્યા છે કે જેનો વ્યસ્ત નથી. હવે જો મિત્રો આપણે પ્રશ્ન 2 ની ચર્ચા કરીએ તો 2 માં શું કહેવા માંગે છે, એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય. એવી સમય સંખ્યા તમારે લખવાની છે કે જે એના વ્યસ્તને સમાન હોય. તો અહીં જો આપણે આગળ ચર્ચા કરેલી 1 નો વ્યસ્ત શું થાય, 1 થાય, -1 નો વ્યસ્ત શું થાય, -1 થાય, કારણ કે 1 × 1 કરીએ તો 1 થાય અને -1 × -1 કરીએ તો પણ 1 થાય. તો આપણે આ જ પ્રમાણે હવે પ્રશ્ન 10ના ત્રીજા દાખલાની ચર્ચા કરવાની છે. તો એકવાર તમે આ જે નોટ ડાઉન કરી દેજો જેથી તમે આ ચેપ્ટરની અંદર સરળતાથી સમજૂતી મેળવી શકો. તો તમે નોટ ડાઉન કરી દેજો. હવે જો મિત્રો આપણે પ્રશ્ન નંબર 10ના ત્રીજા દાખલાની ચર્ચા કરીએ તો જો ત્રીજો દાખલો એની અંદર શું કહે છે કે એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. અહીં જો એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. હવે જુઓ મિત્રો આપણે આગળ વિરોધી સંખ્યાની વ્યાખ્યાનો અભ્યાસ કર્યો, બરાબર. તો વિરોધી સંખ્યામાં એની વ્યાખ્યા શું થતી, તો જે બે સમય સંખ્યાઓનો સરવાળો 0 થતો હોય અથવા જે બે સંખ્યાઓનો સરવાળો 0 થતો હોય એ બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે, બરાબર. તો અહીં જુઓ મિત્રો કે એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. અહીં બે સંખ્યાઓનો સરવાળો કરવાનો છે અને બે સંખ્યાઓનો સરવાળો 0 આવવો જોઈએ. અહીં તમે અલગ અલગ સંખ્યાઓ લઈને ચકાસણી કરી શકો છો. 1 + 1 કરીએ તો એ તો 2 થઈ જાય, 2 + 2 કરીએ તો 4 થઈ જાય. અહીં આપણને જવાબ તો 0 જ જોઈએ. તો 0 નો 0 સાથે સરવાળો શું થાય, 0 થાય. તો 0 એ એવી સમય સંખ્યા છે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. તો મિત્રો હવે આપણે આગળ 11મા પ્રશ્નની ચર્ચા કરીએ તો 11મો પ્રશ્ન શું કહેવા માંગે છે એ જોઈએ. તો 11મા પ્રશ્નમાં નીચેની ખાલી જગ્યાઓ પૂરો અથવા નીચેની ખાલી જગ્યાઓ પૂર્ણ કરો. અહીં જો મિત્રો જો તમને વિકલ્પ ના પણ આપેલો હોય, વિકલ્પ આપેલો હોય અથવા ના પણ આપેલો હોય તો તમે જવાબ જાણતા હોય તો સરળતાથી એને લખી શકો, બરાબર. તો એ જુઓ આપણે ખાલી જગ્યાઓ એમાં પ્રથમ ખાલી જગ્યા જોઈએ. તો પ્રથમ ખાલી જગ્યામાં શું કહે છે કે 0 નો વ્યસ્ત ખાલી જગ્યા. તો આપણે અગાઉ ભણ્યા કે 0ની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી, બરાબર. અને 0 એ એવી સમય સંખ્યા છે કે જેનો વ્યસ્ત ન મળી શકે. તો ખાલી જગ્યાની અંદર તમે લખી શકો કે 0નો વ્યસ્ત ન મળે, અથવા તો ખાલી જગ્યામાં ન મળે એની જગ્યાએ
તમે એના વ્યસ સંખ્યાનું અસ્તિત્વ નથી, અસ્તિત્વ નથી એમ પણ લખી શકો. બરાબર, તમે બંનેમાંથી જે જવાબ લખો એ જવાબ સાચો જ મળે. હવે આપણે બીજી ખાલી જગ્યાની ચર્ચા કરીએ. તો બીજી ખાલી જગ્યા શું કહે છે? સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. આગળ આપણે કૃષ્ણની ચર્ચા કરી, કઈ બે સંખ્યાઓ એ પોતાના જ વ્યસ્ત છે? તો એક અને માઇનસ એક. એકનો ગુણાકાર એક જોડે કરીએ, પરિણામ એક થાય છે. માઇનસ એકનો ગુણાકાર માઇનસ એક જોડે કરીએ, પરિણામ એક થાય છે. તો એક અને માઇનસ એક એ પોતે જ પોતાના વ્યાસ છે. હવે આપણે ત્રીજી ખાલી જગ્યાની ચર્ચા કરીએ. તો ત્રીજી ખાલી જગ્યાની અંદર જુઓ, માઇનસ પાંચ ની વ્યાસ સંખ્યા ખાલી જગ્યા છે. માઇનસ પાંચ ની વ્યાસ સંખ્યા, તો અહીં માઇનસ પાંચ ની વ્યાસ સંખ્યા કઈ થાય? માઇનસ એક પંચમાંશ થાય. જો છ આપેલા હોય, છ ની વ્યાસ એક ષષ્ઠમાંશ, માઇનસ એક આપેલા હોય તો માઇનસ એક ની વ્યાસ માઇનસ એક થાય. બરાબર, અહીં માઇનસ પાંચ ની વ્યાસ પૂછી છે, તો માઇનસ પાંચ ની વ્યાસ સંખ્યા માઇનસ એક પંચમાંશ છે. હવે આગળ ચોથી ખાલી જગ્યાની ચર્ચા કરીએ. તો અહીં જો એકના છેદમાં એક્સ ની વ્યાસ સંખ્યા ખાલી જગ્યા છે. અહીં એકના છેદમાં એક્સ આપેલો છે, એની વ્યાસ સંખ્યા કઈ થાય? તો એક્સ થાય. અહીં જવાબમાં લખી શકો, તો એકના છેદમાં એક્સ ની વ્યાસ સંખ્યા એક્સ છે. હવે જુઓ પાંચમી ખાલી જગ્યા. તો બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. બે સમય સંખ્યાઓનો ગુણાકાર કેવો મળે એ આપણે ગુણધર્મ નો અભ્યાસ કરતી વખતે ભણી ગયા કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે છે. બરાબર, ત્યારે તમે જવાબની અંદર લખી શકો કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે છે, અથવા સમય સંખ્યા હોય. હવે આપણે લાસ્ટ એટલે કે છઠ્ઠી ખાલી જગ્યા એની અંદર જોઈએ ધન સમય સંખ્યાઓની વ્યસ સંખ્યા. અહીં જોજો, ધન સમય સંખ્યાની વ્યસ સંખ્યા ખાલી જગ્યા હોય. અહીં આપણે અગાઉ ચર્ચા કરેલી કે ધન સમય સંખ્યાની વ્યસ સંખ્યા હંમેશા ધન સમય સંખ્યા જ મળે અને ઋણ સમય સંખ્યાની વ્યસ સંખ્યા હંમેશા ઋણ સમય સંખ્યા જ મળે. બરાબર, તો અહીં જોવા, ધન સમય સંખ્યાની વ્યસ સંખ્યા હંમેશા ધન સમય સંખ્યા જ હોય, એ કોઈ દિવસ ઋણ ના હોય, અને ઋણ હોય તો એની ઋણ જ હોય. બરાબર, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળના લેક્ચરમાં એ સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતો શીખીશું અને બે સમય સંખ્યાઓ વચ્ચે આવેલી સમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો તમે આ વિડીયો જોઈને બ્લેકબોર્ડની અંદર જે લખેલું છે એકવાર નોટ ડાઉન કરી દેજો, જેથી સરળતાથી સમજી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.